દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ તેમના જન્મદિનની ઉજવણી કરી હતી. દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે તેમની ફોટો પ્રતિમાને ફૂલહાર કરી તેમના અધૂરા સપના પૂરા કરવા કોંગ્રેસના હોદ્દેદારોએ સંકલ્પ કર્યો હતો. એવો ઐતિહાસિક દિવસ છે કે જ્યારે દેશની અંદર એક એવી મહિલાએ જન્મ લીધો જે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા અને જેમણે જેમના વિરોધીઓ હતા એમણે મા ભવાનીનું રૂપ આપી, ઉપમા આપી અને બિરદાવ્યા એવા સ્વર્ગસ્થ ઇન્દિરાજી જેમનો આજે જન્મદિવસ, જેમણે ઉચ્ચ નીચ અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર પોતાની જાનને જોખમે ત્યારે પણ કોઈ પણ કોમ્યુનિટી ઉપર જ્યારે દાગ ન લાગે એટલા માટે એને ખબર હોવા છતાં કે મેં જ્યારે ઓપરેશન બ્લુ સ્ટાર કર્યા પછી મારી હત્યા થવાની છે, છતાં પણ એમને ખુફિયા એજન્સીઓ મારફતે જાણવા છતાં પણ એવી વિરલ વ્યક્તિત્વ કે જેમણે એવું નિર્ધાર્યું કે મારી હત્યા થશે પણ હું ક્યારે પણ મારા અંગરક્ષકો ઉપર અવિશ્વાસ નહીં કરું, એક પ્રેરણા આ દેશ માટે આપી ગયા. અને એવા લોખંડી વડાપ્રધાન જેમણે જન્મ લીધો કે જેમણે પાકિસ્તાનના અત્યાચાર સામે ભાગલા પાડી બાંગ્લાદેશને અલગ કરી બતાવ્યું, એણે જે કંઈ સિદ્ધ કર્યું આ દેશની અંદર એણે કરી બતાવ્યું, એણે જે વિચારો મૂક્યા આ દેશને એકત્રીકરણ કરી બેંકોની અને આ દેશને સમૃદ્ધિ આપી એવા મહાન વ્યક્તિત્વનો આજે જન્મદિવસ અમે ઉજવી રહ્યા છીએ.